हेलो फ्रेंड्स, वेलकम टू आवर इंडस्ट्रियल केमिस्ट्री डिपार्टमेंट्स। आपणे सेफ्टी मैनेजमेंट एंड सेफ्टी नी अंदर त्रीजु यूनिट छे मैनेजमेंट एंड प्लानिंग फॉर सेफ्टी, एनी विषे डिस्कस करवाना छे के कोई पण जग्याए कोई पण वर्क करवानुं होय तो फर्स्ट ऑफ ऑल तमारी पासे प्लानिंग होवुं खूब ज इम्पोर्टंट छे। कोई भी वर्क करवो होय तो पहला आपणे छे ए प्लानिंग करता होईए छीए। ए प्लानिंगनी अंदर अलग अलग प्रकारनुं प्लानिंग होय छे, पछी कोई प्लांट बनावो होय, कोई स्कूल खोलवानी होय, कोई ट्यूशन क्लासीस होय, कोई भी वस्तु आपणे बनावो होय तो पहला आपणी पासे प्लानिंग होवुं जरूरी छे। प्लानिंग होवानी साथे ज આપણું જે 50-70% કામ છે પૂરું થઈ જતું હોય, કારણ કે પ્લાન હોવાની સાથે આપણી અંદર જે કંઈ પ્રોબ્લેમ આવવાના છે તે ક્લિયર થઈ જતા હોય છે, બરાબર? તો ફર્સ્ટ ટોપિક છે ડેફિનેશન્સ ઓફ પ્લાનિંગ। પ્લાનિંગ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ ઓફ મેનેજમેન્ટ, બરાબર? કોઈ પણ કંપનીની અંદર તમારે મેનેજમેન્ટ કરવું હોય તો એની અંદર પ્લાનિંગ જે છે એ ઇમ્પોર્ટન્ટ ધરાવતો એક એલિમેન્ટ છે, બરાબર? જો કે પોસ્ટ કોર્પ જે છે એણે 7 એલિમેન્ટ્સ આપ્યા છે મેનેજમેન્ટ માટે, કે કોઈ પણ વર્ક કરવું હોય તો એને મેનેજમેન્ટ કરવું હોય તો સેફ્ટી મેનેજરે 7 એલિમેન્ટ્સના રૂલ્સ છે તે ફોલો કરવા પડતા હોય છે, બરાબર? તો એની અંદર પહેલું જ છે તો કે પ્લાનિંગ, બીજું ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કંટ્રોલિંગ, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ, બરાબર? તો મેનેજમેન્ટ કરવા માટે આ 7 એલિમેન્ટ્સ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો કે ભાઈ પ્લાનિંગનો મિનિંગ શું છે? તો કે ભાઈ પ્લાનિંગ એટલે એવું તે ફક્ત કે ભાઈ કાર્ય કરી નાખે, વર્ક પૂરું થાય એની માટેની પ્રોસીજર એટલે પ્લાનિંગ નહીં, પરંતુ પ્લાનિંગનો અર્થ કરવા જાય તો કે પ્લાનિંગ મીન્સ કોઓર્ડિનેટિંગ મની એન્ડ મટીરિયલ્સ એન્ડ મેન પાવર એન્ડ માર્કેટ ફોર ઓપ્ટિમમ પ્રોડક્શન્સ રિઝલ્ટ। તમારે કોઈ પણ પ્રોડક્શન્સ બનાવવું છે, બરાબર, અને એ માર્કેટની અંદર તમારે મૂકવાનું આવે છે તો એ પ્રોડક્શન્સ મેક્સિમમ કઈ રીતે એ પ્રોવાઈડ કરી શકીએ તો એના માટે પ્લાનિંગ હોવું જરૂરી છે। તો એના માટે શું જરૂરી છે? તો કે ભાઈ તમારી પાસે પ્રોડક્શન્સ કરવા માટે ખાલી પૈસા જ હશે તો એ નહીં ચાલે, બરાબર? પૈસા જરૂરી છે, તેમજ એનું મટીરિયલ જરૂરી છે અને મેન પાવર, બરાબર, વર્કરની પણ જરૂર પડશે। એ અને એ બધું થઈ ગયા પછી તમે જે પ્રોડક્શન છે તે બનશે, બરાબર? તો કે પ્લાનિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ પ્રી થિંકિંગ અબાઉટ કલેક્ટિંગ ડિફરન્ટ એન્ડ રિસોર્સિસ એન્ડ યુટિલાઇઝિંગ ધેમ ઇન ધ બેસ્ટ મેનર્સ, બરાબર? તો કે પ્લાનિંગનું જે આપણે પ્રોસેસ કરવાના હશું, બરાબર, તો એનું મહત્તમ ઉત્પાદન કઈ રીતે મેળવી શકીએ, મેક્સિમમ ઉત્પાદન, એના માટે આપણે વિવિધ સંશોધનો એકત્રિત કરવા પડતા હોઈએ છે, જેથી કરીને આપણો સમય છે એ બચાવી શકતા હોઈએ છીએ, બરાબર? પ્લાનિંગ ઓલ્સો ઇન્ક્લુડ પ્રી થિંકિંગ અબાઉટ પ્રોબેબલ ડિફિકલ્ટીઝ એન્ડ ધેર સોલ્યુશન્સ ઇન અચીવિંગ ફિક્સ ટાર્ગેટ, બરાબર? તો કે ભાઈ પ્લાનિંગ કરવાની સાથે આપણે જે કંઈ મુશ્કેલીઓ આવવાની છે તેનું આપણે સોલ્યુશન્સ કરી શકશું, એનો જે આપણને ટાર્ગેટ છે આપણી પાસે તેને અચીવ કરવાના છીએ તો એની અંદર જે કંઈ મુશ્કેલી આવશે તો એની પૂર્વ વિચારણાઓ પણ કરી શકાશે, બરાબર? અગાઉથી આપણે સોલ્યુશન્સ કર્યું હશે જેથી કરીને આપણો જે અચીવ કરવાનો જે ટાર્ગેટ છે, ગોલ છે, તે આપણે હાંસલ કરી શકશું, બરાબર? તો ડેફિનેશન્સ ઓફ પ્લાનિંગની અંદર જોઈએ તો એટલું બેઝિક હોઈ શકે છે, પૂછે ડેફિનેશન્સ ઓફ પ્લાનિંગ તો તમારે લખવું પડશે એની ડેફિનેશન્સ, એનો મિનિંગ શું થાય છે,
બરાબર, એ બધી વસ્તુ બરાબર. હવે બીજો ટોપિક લઈએ તો કે ભાઈ મિનિંગ ઓફ સેફ્ટી પ્લાનિંગ. મિનિંગ ઓફ સેફ્ટી પ્લાનિંગ એટલે શું? તો કે ભાઈ સલામતી વ્યવસ્થાપનનું જે પહેલું પગથિયું છે, ઇટ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ ઓફ સેફ્ટી મેનેજમેન્ટ. બરાબર, સેફ્ટી મેનેજમેન્ટની અંદર પહેલું જો સ્ટેપ છે તે છે સેફ્ટી પ્લાનિંગ. બરાબર, વેર સેફ્ટી મેનેજર ડિસાઇડ્સ ઇન એડવાન્સ ફોલોઈંગ થિંગ. સેફ્ટી મેનેજર છે એને જે ડિસાઇડ્સ, એને નિર્ણયો અગાઉથી કરવા પડતા હોય છે. બરાબર, તો એની અંદર ફર્સ્ટ છે એ સેફ્ટી પોલિસી, સેકન્ડ સેફ્ટી પ્રોસિજર, થર્ડ સેફ્ટી સ્ટ્રેટેજીસ, ફોર્થ સેફ્ટી પ્રોગ્રામિંગ્સ, ફાઇવ સેફ્ટી બજેટ્સ એન્ડ સિક્સ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ. સેફ્ટી પોલિસી એટલે કે ભાઈ સેફ્ટી પોલિસીમાં શું આવશે? તો કે ભાઈ વર્કર હોય, ઇમ્પ્લોય હોય, એના માટે ફર્સ્ટ પ્રાયોરિટી એનું હેલ્થની હોય છે. એની હેલ્થ સારી એવી રહેવી જોઈએ, એના માટેનું પ્લાનિંગ છે સેફ્ટી મેનેજર કરતો હોય છે. બીજું છે તો કે ભાઈ એમાં એન્વાયરમેન્ટ, આપણે જે પ્રોડક્શન્સ બનાવીએ છીએ તેમાં એન્વાયરમેન્ટને કોઈ નુકસાન નથી થતું ને. એન્વાયરમેન્ટ ઉપર આપણા જે પ્લાન્ટની કોઈ ઇફેક્ટ અથવા તો નુકસાન નથી થતું ને, એની માટે પણ સેફ્ટી મેનેજર છે એ પ્લાનિંગ કરતો હોય છે. બરાબર, અને બીજું શું કરશે સેફ્ટી પોલિસીની અંદર? તો કે ભાઈ આપણો જે ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટેની જે કાંઈ પણ ડિસિઝન લેવાના હશે તે સેફ્ટી પોલિસીમાં જ લઈ નાખશે. અને સેફ્ટી પોલિસીમાં વર્કર, ઇમ્પ્લોઈઝ એ કઈ કઈ બાબતથી પરિચિત થાય, બરાબર, અને આખા પ્લાન્ટની અંદર ક્યાં એનો અકસ્માત થવાનું ચાન્સીસ હશે અને ધ્યાનમાં લેવું પડે એવું હશે, તો એ કામદારોને બતાવવામાં આવતું હોય છે. અને પર્યાવરણને કોઈ ગંભીર નુકસાન ન પહોંચાડી શકે એવી પણ વ્યવસ્થા છે એ સેફ્ટી પોલિસીમાં થતી હોય છે. સેફ્ટી પોલિસીની અંદર કંપની છે એ કર્મચારીઓનું જીવન, અંગ અને આરોગ્યની સુરક્ષા માટે તો કરે છે અને લેશે, એની પણ બાહ્યધારી છે એ સેફ્ટી મેનેજર આપતો હોય છે. બીજી વાત કરીએ તો સેફ્ટી પ્રોસિજર. સેફ્ટી પ્રોસિજરમાં શું થશે? તો કે ભાઈ સલામતી પ્રક્રિયા, કાર્ય જે પ્રક્રિયા છે સેફ્ટી પ્રોસિજરમાં, આપણું જે કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન્સ બનાવવું છે તો એનું રિએક્શન્સ કેવી રીતે કરવું, તો એના જે સ્ટેપ છે એનું મેનેજમેન્ટ છે સેફ્ટી મેનેજમેન્ટ કરતો હોય છે. સેફ્ટી પ્રોસિજરમાં એક પ્રકારનું કહી શકાય તો એમાં પ્રોસિજર છે આપણા આખા પ્લાન્ટની એ દર્શાવવામાં આવતી હોય છે નમૂના તરીકે. બરાબર, ત્રીજું વાત કરીએ સેફ્ટી સ્ટ્રેટેજીસ. આ સેફ્ટી પ્લાનિંગની અંદર સેફ્ટી સ્ટ્રેટેજીસ છે એ મેન પાર્ટ કહી શકીએ છીએ, કારણ કે સેફ્ટી સ્ટ્રેટેજીસની અંદર એમ્પ્લોયને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, એને કયા સમયે ઇન્ક્રુઝ બ્રેક કરવું પડતું હોય છે, ઘણીવાર એને પ્રમોટ અ કલ્ચર્સ ઓફ વિલિંગનેસ, વિલિંગ બિંગ્સ પણ કરાવવું પડતું હોય છે. તો એ એવી છે એની વ્યૂહ રચના કહી શકીએ ગુજરાતીમાં. તો એમાં સેફ્ટી મેનેજમેન્ટ છે ધ્યાન રાખતો હોય છે કે ભાઈ સેફ્ટી ટ્રેનિંગ્સ આપવામાં આવે વર્કરને, તો કે ભાઈ કઈ રીતે એને કાર્ય કરવું જોઈએ. બરાબર, તો એવી એને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે પ્લાન્ટની. બીજી વાત કરીએ તો કે ભાઈ સેફ્ટી મેનેજમેન્ટ છે મેનેજર છે તે લેબલ્સ અને સિગ્નલોનો પણ ઉપયોગ કરશે, જેથી કરીને વર્કર છે, ઇમ્પ્લોય છે, એને ઝડપથી ઇન્ફોર્મેશન્સનું છે ખબર પડી જતી હોય છે લેબલ અને ચિહ્નો વાંચીને. કોઈ પણ ઇમરજન્સી હોય તો ચેતવણી હોય તો એની સાવચેતીના જે
લેબલ્સ અથવા તો સાઇન્સ અથવા સિગ્નલ્સ એ દર્શાવવામાં આવતું હોય છે. સેફ્ટી મેનેજર મેનેજર છે એ ડિસાઇડ કરતો હોય છે. અને સેફ્ટી મેનેજમેન્ટ છે એ ઇમ્પ્લોય અને વર્કર માટે પ્રમોટ અ કલ્ચર્સ ઓફ વિલિંગ્સ એન્ડ વિલિવિંગ્સ, કઈ રીતે હું પ્રોવાઈડ કરી શકું એના માટે પણ ધ્યાન લેતો હોય છે. કે જો કર્મચારી જો સુખાકારી અને પ્રોત્સાહન આપવામાં આવે તો એમ્પ્લોય અથવા તો વર્કર છે એ સારું એવું કાર્ય કરતા હોય છે. બીજી વાત કરીએ કે ભાઈ સેફ્ટી સ્ટ્રેટેજીસની અંદર તો સેફ્ટી મેનેજર છે રેગ્યુલર ઇક્વિપમેન્ટ ઇન્સ્પેક્શન્સ કરશે, જેથી કરીને કોઈ ઇક્વિપમેન્ટ્સ ખરાબ થઈ ગયું હશે અથવા તો એની અંદર કોઈ પણ સામગ્રીમાં કહી શકીએ ઇમ્પ્રૂવ કરવું હોય તો કરી શકતું હોય. જો રેગ્યુલર ઇક્વિપમેન્ટ છે ઇન્સ્પેક્શન્સ નહીં કરે તો ઘણીવાર એ મશીન ઇક્વિપમેન્ટના કારણે બરાબર ઇન્સ્પેક્શન્સ નહીં કર્યું હોય તો જોખમ થવાના ચાન્સીસ છે એ વધી જતા હોય છે બરાબર. એટલે સેફ્ટી મેનેજર છે એ રેગ્યુલર ઇક્વિપમેન્ટને ઇન્સ્પેક્શન્સ કરશે. બીજી વાત કરીએ સેફ્ટી સ્ટ્રેટેજીસની અંદર તો કે એમાં ઇન્ક્રુઝ બ્રેક્સ આપવા પડશે, વર્કર હોય કે એમ્પ્લોય હોય અથવા તો કોઈ પણ નો હોય, કે આપણી બોડી છે એ 8-10 કલાક વર્ક કરી શકે બરાબર, તો એને પછીનો સમય છે એને બ્રેક્સ આપવો પડશે જેથી કરીને એનું સ્વાસ્થ્ય સારું રહે અને આપણું જે પ્રોડક્ટ છે એ નિયમિતપણે મળતું રહે. અને ઘણીવાર સેફ્ટી મેનેજમેન્ટને છે એડવોકેટ પણ બનવું પડતું હોય છે બરાબર. તો એડવોકેટ બનવું એટલા માટે બને છે કે ઘણીવાર વર્કર છે સારી રીતે કાર્ય ન કરી શકતા હોય તો એની પાસે કઈ રીતે મારે કાર્ય કરાવવું જોઈએ તો એના માટેનું પણ ડિસ્કસ કરતા હોય છે. તેમજ સેફ્ટી મેનેજમેન્ટ છે વર્કર હોય કે એમ્પ્લોય હોય મેનેજર્સ હોય તો એની સાથે રેગ્યુલર મીટિંગ કરશે બરાબર. રેગ્યુલર મીટિંગ્સ કરવાની સાથે ડિસ્કસ કરશે અને ખાતરી કરવાની એક કહેવાય ને ડિસિઝન લેવાની શક્તિ પણ આપશે કે કઈ બાબત ધ્યાનમાં લેવી જોઈએ કઈ બાબત નહીં. તો એ રેગ્યુલર છે એ મીટિંગ પણ કરતો હોય છે સેફ્ટી સ્ટ્રેટેજીસની અંદર. પછી વાત કરીએ તો કે ભાઈ સેફ્ટી પ્રોગ્રામિંગ્સ, સેફ્ટી પ્રોગ્રામિંગ્સમાં શું આવશે તો કે ભાઈ આખું જે આપણી પ્રોડક્શન્સ બની છે બરાબર, તો એનું એક પ્રકારનું નિર્દેશન્સ કહી શકીએ ગુજરાતીમાં, તો એકદમ નિર્દેશન્સ કરશે જેથી કરીને કોઈ પણ માણસ છે એ સમજી શકશે કે આપણે જે પ્રોગ્રામિંગ્સ પ્રોડક્શન્સ બનાવીએ છીએ કઈ રીતે બનશે. તો એ સેફ્ટી પ્રોગ્રામિંગ્સમાં આવશે. પછી વાત કરીએ સેફ્ટી બજેટ્સ, સેફ્ટી બજેટની અંદર શું આવશે તો કે ભાઈ સેફ્ટી બજેટ્સ છે એ સેફ્ટી મેનેજર શું કરશે તો કે ભાઈ ગયા વર્ષમાં જે કાંઈ ભૂલ થઈ હોય તો એ ભૂલને મારે ઇમ્પ્રૂવ કેમ કરી શકીએ અને બજેટને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એની છે એ ધ્યાન રાખતો હોય છે. અને વર્કર હોય કર્મચારીઓ હોય એની એક પણ બાબતને ઇગ્નોર ન કરી શકાય બરાબર, એની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરી શકે. કારણ કે જો એકવાર જો એણે સમાધાન કરવાનું પાડ્યું તો એનું બજેટ છે એ ઇમ્પ્રૂવ નહીં થશે, અમુક તો ખર્ચમાં વધારો થશે, જેથી કરીને સેફ્ટી મેનેજર છે એ ખર્ચ રોકવા માટે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં ચલાવી શકે બરાબર. અને સેફ્ટી ઇક્વિપમેન્ટમાં કઈ કઈ બાબત ધ્યાનમાં લઈએ તો એ પણ સેફ્ટી બજેટ્સમાં આવતું હોય છે બરાબર. હવે વાત કરીએ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ, સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ તમે સૌ એનાથી પરિચિત હશો જ કે કોઈ પણ જાનહાનિને ટાળવા માટે કોઈ પણ ક્ષેત્રમાં સેફ્ટી ઇક્વિપમેન્ટનો યુઝ થતો હોય છે. જેમ કે આપણી કોલેજમાં પણ ફાયર સેફ્ટી સિલિન્ડર છે એનો યુઝ થતો હોય છે. તો ઘણીવાર
વેલ્ડિંગ જે વ્યક્તિ કરતો હોય છે તો એની આગળ પણ એક ડાર્ક વેલ્ડિંગ હેલ્મેટ્સનો ઉપયોગ કરતા હોય છે, બરાબર? તો આવું સેફ્ટી મેનેજર છે એ ધ્યાનમાં રાખતો હોય છે. પછી સેફ્ટી ખાલી ઇક્વિપમેન્ટની અંદર ખાલી કોઈ મોટા મોટા મશીનો હોય એવું જરૂરી નથી. તમારી મસ્તક ઉપર જે ટોપી આપે છે, તમે ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરવા જાઓ તો એક કઠણ, સખત કહી શકાય, સ્ટ્રોંગ એવી કેપ આપે તો એ પણ ઇક્વિપમેન્ટ છે, બરાબર? શૂઝ આપે છે, ગોગલ્સ આપે છે, તો આ બધા સેફ્ટી ઇક્વિપમેન્ટ માટે જરૂરી છે. સેફ્ટી મેનેજર છે એ પ્રોવાઈડ કરતો હોય છે. સેફ્ટી મેનેજર્સની વાત શું બીજું એની પાસે વધારે હશે તો સેફ્ટી મેનેજર હેઝ ટુ પ્લાન ફોર સેફ્ટી, બરાબર? સેફ્ટી મેનેજર છે એ એન્વાયરમેન્ટ પછી હેલ્થ અને સેફ્ટી માટેનો એની પાસે પ્લાન હોય છે. વાત આગળ આપણે ડિસ્કસ કરી તે હી હેઝ ટુ પ્લાન ફોર નેસેસરી મીન્સ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ, બરાબર? તો જે આપણો ઓબ્જેક્ટિવ છે એને અચીવ કરવા માટે એની પાસે પ્લાન અવેલેબલ હશે કે કઈ રીતે મારે વર્ક કરવું જોઈએ. હી હેઝ ટુ કન્સિડર પ્રોબેબલ એક્સિડન્ટ્સ એન્ડ અધર હેઝાર્ડ્સ વિચ મે કોઝ હાર્મ ટુ ધ હેલ્થ ઓફ ધ વર્કર્સ એન્ડ ઓલ્સો કેન કોઝ સિરિયસ ડેમેજ ટુ એન્વાયરમેન્ટ, બરાબર? તો કંઈ કોઈ પણ એક્સિડન્ટ થવાના ચાન્સીસો હોય, જોખમો હોય તો એને ધ્યાનમાં લેતા હોય છે અને વર્કર છે એની હેલ્થને નુકસાન ન પહોંચે એ પણ બાબત ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. એન્ડ ઓલ્સો કેન કોઝ સિરિયસ ડેમેજ ટુ એન્વાયરમેન્ટ, અને બની શકે ત્યાં સુધી પર્યાવરણને કોઈ ગંભીર નુકસાન ન પહોંચાડે તો એનું પણ ધ્યાનમાં લેતો હોય છે, બરાબર? હવે નેક્સ્ટ ટોપિક છે પર્પોઝિસ અથવા રીઝન્સ ઓર ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્લાનિંગ, બરાબર? તો જોઈ શકીએ છીએ કે ભાઈ પ્લાનિંગનો ઓબ્જેક્ટિવ શું હોવો જોઈએ. જે મેનેજમેન્ટ ડિઝાયર ટુ અચીવ ફોલોવિંગ ઓબ્જેક્ટિવ, જે મેનેજર છે એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે નીચે ઘણા પ્રકારના ઇન્ક્લુડ આપવામાં આવ્યા છે, બરાબર? તે આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં ડિસ્કસ કરીશું.